was a one competition, international film festival. Everywhere Indian Bollywood लगभग 800-1000 जेटली फिल्म प्रोड्यूस करे छे. लॉस एंजलस नी अंदर हॉलीवुड छे, कैलिफोर्निया में त्यांथी पण थाउजेंड्स ऑफ फिल्म प्रोड्यूस थाय छे. ए सिवाय नानी मोटी गुजराती प्रादेशिक फिल्मों वे कैन नॉट काउंट एटली बड़ी फिल्म बड़ी बने छे. पण 1986 में देर वॉज वन कॉम्पिटिशन फॉर द बेस्ट फिल्म ऑफ दैट ईयर. टाइटल शू हतुं एनु? કે સારામાં સારી ફિલ્મ એન્ડ શોર્ટેસ્ટ ફિલ્મ. મોટે ભાગે ફિલ્મ કેવી હોવી જોઈએ? લાંબી હોય. ફિલ્મ લાંબી હોય તો એ આપણને મજા આવે. શોર્ટ તો કથા હોય, પારાયણ હોય, લેક્ચર હોય. ફિલ્મ લાંબી હોય તો કંટાળો ના આવે. ત્રણ ત્રણ કલાકની ફિલ્મ હોય છે, લગભગ ક્યાંય થિયેટરમાં ઘડિયાળ હોતા નથી અને કોઈને જોવાનું મન પણ થતું નથી હોતું. પણ અહીંયા તો કમ્પિટિશન એ હતી કે શોર્ટેસ્ટ ફિલ્મ. બીજી કમ્પિટિશનમાં એ લોકોએ શરત કન્ડિશન એ રાખેલી કે ફિલ્મ એ રિયાલિટીને રિપ્રેઝેન્ટ કરતી હોવી જોઈએ. આજકાલ ફિલ્મની અંદર જે બતાવવામાં આવે રિયલ લાઈફમાં લગભગ નથી હોતું. ફિલ્મની અંદર એક જ ગીતની અંદર એક સોંગમાં એક સીન કાશ્મીરનો હોય અને બીજો કન્યાકુમારીનો આવી જાય વિધ ઇન ફ્યુ સેકન્ડ્સ. એવું રિયલ લાઈફમાં કોંકણમાં વ્યસ્ત તો પણ પોસિબલ નથી. પણ ફિલ્મમાં બધું આ શક્ય છે. એક જ ગીતની અંદર પાંચ પાંચ સાત સાત જોડી કપડાં બદલાઈ જાય, જે રિયલ લાઈફમાં પોસિબલ નથી. ફિલ્મની અંદર સતત બોમ્બાર્ડિંગ, રાઇફલ શૂટિંગ આવું બધું સતત બતાવે છે. એટલે આપણને એમ લાગે કે બંદૂક ગોળી ચલાવવી કેટલી ઇઝી છે. કોઈ પોલીસ મળે પૂછજો જ્યારથી બંદૂક આપી ત્યારથી કેટલી વખત વપરાય છે. એક પણ બુલેટ યુઝ કરે એ લોકો એનો કમિશનરને હિસાબ આપવાનો હોય છે, પ્રત્યેક ઇન્ડિવિજ્યુઅલ બુલેટ્સનો. તો ફિલ્મની અંદર જે બતાવવામાં આવે છે રિયલ લાઈફમાં ના હોય. ફિલ્મના પડદા ઉપર લગે રહો મુન્નાભાઈમાં સંજય દત્તની ગાંધીગીરી સારી લાગે, પણ રિયલ લાઈફમાં એકે 46 કે 47 રાખી એટલે જેલમાં જવું પડ્યું, એના ઉપર રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા. આ કન્ડિશન છે. એટલે આવી શરત હતી કે રિયલ લાઈફને રિપ્રેઝેન્ટ કરતી હોવી જોઈએ ફિલ્મની સ્ટોરી. યુ કાન્ટ બિલીવ, યુ કાન્ટ ઇમેજિન. જે ફિલ્મને પ્રાઇઝ મળ્યું એ ફિલ્મ ખાલી 40 સેકન્ડ્સની હતી, 40 સેકન્ડની. 40 સેકન્ડની તો એડવર્ટાઇઝમેન્ટ હોય. તો ફિલ્મની આખી સ્ટોરી, વોટ વોઝ દેટ સ્ટોરી? સ્ટોરીમાં એવું હતું કે એક વ્યક્તિ એકદમ ઇન્જર્ડ થઈ ગયેલા, હોસ્પિટલાઇઝ કર્યા. સ્ટર્લિંગ વોકાર્ડ જેવી મોટી હોસ્પિટલ હશે, કેમ્પસમાં લઈ ગયા અંદર. એના સગાવાલા રડતા હતા, ડોક્ટરના પગમાં પડી ગયા કે ડોક્ટર સાહેબ કંઈ પણ કરો, સેવ હિમ, સેવ હિમ. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, રેડ લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ, કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ. આફ્ટર ફ્યુ સેકન્ડ્સ, 30 સેકન્ડ્સ એ ગ્રીન લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ, કેસ ઇઝ નોર્મલ. એ વ્યક્તિ પાછો સ્ટ્રેચરમાં લઈ ગયેલા અને ચાલતો ચાલતો બહાર આવી ગયો, કારણ કે 40 સેકન્ડમાં ફિલ્મ કમ્પ્લીટ કરવાની હતી. એના સગાવાલા ડોક્ટરના પગમાં પડી ગયા, થેન્ક્સ અલોટ, તમે એનું જીવન બચાવ્યું. અને 39 સેકન્ડે કેમ્પસમાંથી બહાર નીકળતા હતા ત્યાં કોલેજ જેવી એવી કાર આવી, એક્સયુવી, અને એમાંથી એક ગન નીકળી, ગનમાંથી બુલેટ છૂટી અને જે વ્યક્તિને ડોક્ટરે સાજા કર્યા હતા એને આતંકવાદીઓએ મારી નાખ્યો. ધ સ્ટોરી વોઝ ઓવર. પણ આ ફિલ્મની અંદર પ્રાઇઝ મળે એવું શું છે? વોટ્સ ધ રિયાલિટી ઓફ ધ સોસાયટી? એની અંદર છેલ્લે એક સેન્ટેન્સ લખેલું આવે છે, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ કિલ યુ. અડધું વિશ્વ તમને બચાવવા માંગે છે, અડધું વિશ્વ તમને મારવા માંગે છે. જેટલી સ્પીડથી મેડિસિન્સ ડિઝાઇન થઈ રહી છે માણસોનું હેલ્થ સારું થાય, એટલી સ્પીડથી નાર્કોટિક્સ, મેરેજુઆના, ડ્રગ્સ આ બધું ડિઝાઇન થઈ રહ્યું છે. જેટલી સ્પીડથી પોલીસ ડિપાર્ટમેન્ટ આપણું જાગૃત છે, એટલી સ્પીડથી અમદાવાદની સેન્ટ્રલ જેલમાં સુરંગ કેમ ખોદી શકાય? દે હેવ ધ ઓલ્સો પ્લાન. એ લોકો પણ માસ્ટર માઇન્ડ છે કે સેન્ટ્રલ જેલમાં પુરાયા પછી પણ અંદરથી બહાર કરી તો નીકળી શકાય. દે હેવ આઈડિયા. આ પેરેલલ ચાલે છે બધાની વચ્ચે. ટુડે યુ આર લકી, આ બધા એક એવા કેમ્પસમાં છો અને સાથે સાથે કંઈક આગળ વધવાની એવી ભાવના છે. તમે તમારા ઘરેથી, જોકે તમે તો હોસ્ટેલાઇટ છો, અહીંયા જ ઇન કેમ્પસ રહો છો, અથવા તો ટીવી ઓન કરીએ, વેબસાઇટ ઓન કરીએ, વેબસાઇટની અંદર એજ્યુકેશનમાં આપણે આગળ વધીએ, અથવા તો આપણી મોરાલિટી વાળું જીવન બને એવી કેટલીક સાઇટ હશે, અને પેરેલલ આપણે ખરાબ બનીએ એવી પણ કેટલીક સાઇટ છે. હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ કિલ યુ.
યુટ્યુબ પર જેટલી સ્પીડથી સારા વિડીયો અપલોડ થાય છે એટલી સ્પીડથી ખરાબ વિડીયો પણ અપલોડ થાય છે. આ પેરેલલ ચાલી રહ્યું છે. એ બધાની વચ્ચે આજનું આ સેશન, આજનું આ સેમિનાર, આજનું લેક્ચર, જસ્ટ આપણે જ્યાં છીએ ત્યાંથી લિફ્ટ આપણને મળે ઇન ધ રાઈટ ડિરેક્શન. ઘણી વાર આપણને એમ લાગે કે આપણે તો બધું જાણીએ જ છીએ, વી નો એવરીથિંગ. પણ જે લોકો હાઈટ પર પહોંચ્યા છે, તમે લોકો હાઈટ વાળા કેમ્પસમાં છો, હજુ તમારે ડિગ્રી પ્રાપ્ત કરવાની બાકી છે, પણ જે લોકો હાઈટ પર છે, તમે કદાચ માત સુશીતા ઇલેક્ટ્રિકલ્સનું નામ નહીં સાંભળ્યું હોય. એના સ્થાપક છે કોનો સુકે માત સુશીતા, જાપનીઝ કંપની છે. એનું બીજું નામ બોલીશ તો તમને સ્ટ્રાઇક થશે, પેનાસોનિક, યુ નો ધ નેમ, નેશનલ પેનાસોનિક. એના સ્થાપક છે કોનો સુકે માત સુશીતા, જાપનીઝ નેમ છે. એનો ઇન્ટરવ્યુ વાંચતો તો એને પ્રશ્ન પૂછ્યો કે વોટ્સ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ, વોટ હી સેડ. એને વાત કરી કે રોજ સવારે જાગીને હું અરીસા સામે જોઉં છું. એટલે આપણને પ્રશ્ન થાય કે અરીસા સામે જોવાથી કઈ સફળતા મળે? તમે તો ખાલી સવારે જ જુઓ છો, અમે તો બપોરે પણ જોઈએ છીએ, અમે સાંજે જોઈએ, ગાડીઓના ગ્લાસમાં જોઈએ, હંમેશા મોબાઈલની અંદર પણ વાળ સેટ કરીએ, એવી એપ્સ ડાઉનલોડ કરીને. એટલે આ બધું જ થઈ શકે છે જ્યારે આપણને અરીસો મળે. સુરેશ દલાલે લખ્યું છે ને, કાંસકીને દર્પણ, થયા યુવાનોને અર્પણ, બસ હવે તો નાજુક પગે ઝાંઝર તણા જણકાર બાકી છે, શિર પર વાળના પટીયા કાનમાં બુટિયા, બસ હવે તો ચોળીને ચણિયા તણા શણગાર બાકી છે. આવું એને લખ્યું છે સુરેશ દલાલે. પણ આપણને બધાને આપણો ફેસ ખૂબ ગમે છે. આ દુનિયામાં સૌથી વધારે હેન્ડસમ જો કોઈ હોય તો આપણે જ છીએ, એવું આપણે માનતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ અરીસામાં જોવે ત્યારે આવું જ માનતો હોય છે. રોડ પર કેટલાક ગ્લાસ વેચતા હોય છે, ચશ્મા, આ સમરમાં ખાસ વેચે, રોડ પર 100-200 ચશ્મા ટીંગાડેલા હોય અને બધા જતા હોય, ત્યાંથી તમે જોજો કેટલાક ખરીદતા હોય ને પછી અરીસો લઈને વાળ સેટ કરતા હોય છે. એટલે એને તો એમ જ લાગે કે હું સલમાન ખાન જ છું, રોડ પર ઉભા ઉભા વાળ સેટ કરે ત્યારે. દરેક વ્યક્તિને પોતાનો ચહેરો એ સારો લાગે છે. પણ આને બહુ સરસ વાત કરી કે ચહેરામાં જોયા પછી હું એક વાક્ય મારી જાતને કહું છું, વોટ વોઝ ધેટ સેન્ટેન્સ, કે ગઈકાલનું મારું શ્રેષ્ઠ કાર્ય પણ હજુ સર્વશ્રેષ્ઠ કાર્ય નથી. આવો જ કઈ ક્વેશ્ચન સચિન તેંડુલકરને પૂછ્યો હતો 2005 ઇન્ડિયા ટુડેમાં, ડિસેમ્બરમાં. પ્રભુ ચાવલા, ડુ યુ નો ધ નેમ ઓફ પ્રભુ ચાવલા, એ જર્નાલિસ્ટ છે, બહુ સારા અને બહોશ ને ક્રિટિસાઇઝ કરે એવો જર્નાલિસ્ટ છે. અને પ્રભુ ચાવલાએ સચિનને પ્રશ્ન પૂછ્યો કે આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર બેટિંગ. કોને પ્રશ્ન પૂછ્યો? સચિનને. હુ ઇઝ સચિન? માસ્ટર બ્લાસ્ટર. એના કેટલા રેકોર્ડ છે, એની સેન્ચુરીના રેકોર્ડ્સ, એના ઓલ ઓવર રનના, ટેસ્ટના, વન ડેના, એનો કેરેક્ટર વાઇઝ પણ ગુડ લાઈફ છે. આવા સચિનને પ્રશ્ન પૂછ્યો કે આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર બેટિંગ, અને સચિને શું જવાબ આપ્યો હશે? આપણને પ્રશ્ન પૂછે કે તમને સંતોષ છે, હા કે હોય જ ને, કે ફર્સ્ટ ક્લાસ છે, આમ પાંચ બોલમાં તો આઉટ થવું જ નહીં, એકાદ ઓવર તો રમી જ જવું, ભલે પ્લેટ પ્લેટ કરું, રન ના થાય વાત જુદી છે, પણ આઉટ ના થવું. આપણે સોસાયટીમાં રમતા હોય, સાયકલનું ટાયર મૂક્યું હોય, ઈટોથી ત્રણ લીટા દોર્યા હોય દિવાલ પર, અને એમાં પાછો રબરની દડી હોય, એમાં પાછા બોલરને કે ફૂલ ટોસ નાખજો, અથવા તો બે ટપ્પી પડાવડાવે, સ્પિન ના નાખતો, બહુ ફાસ્ટ ના નાખતો, આ બધી આપણી કન્ડિશન. પછી આપણે બોલરને બોલ નખાવીએ અને પછી કટ રન થાય, એક રન જાય, એમાં કોલર આપણે ઊંચા કરીએ કે અમારી ટીમમાં સૌથી વધારે 5 રન મારા થયા છે. આવું આપણી જાતને આપણે સચિન માનતા હોય, એની વચ્ચે સચિન તો આટલા સ્કોર કર્યા પછી વોટ હી રિપ્લાઈડ. સચિને જવાબ આપ્યો, અચ્છા બલ્લેબાજ, લિસન કેરફુલી ધીસ સેન્ટેન્સ એવરી સ્ટુડન્ટ્સ, અચ્છા બલ્લેબાજ કભી અપની બેટિંગ સે સંતુષ્ટ નહીં હોતા, પિછલે 20-25 સાલ સે મેં મેરી બેટિંગ મેં ઇમ્પ્રુવમેન્ટ કર રહા હું ઓર જીવન કે અંત તક કરતા રહુંગા. સારો બેટ્સમેન એને કહેવાય છે જે સતત ઇમ્પ્રુવમેન્ટ કરે છે. અને આપણે જોઈએ છીએ પહેલાના સેલફોન કેવા, પહેલા તો સેલફોન નહોતા, પહેલા તો તાર દ્વારા સંદેશો મોકલતા હતા, પછી એમ એમ કરતા કરતા પેલા ફોન આવ્યા ચકેડું ગુમાવાળા, ક્યાંક એન્ટિક પીસ તમે જોયા હશો, એ તો એવા આવતા નથી, જો એક ડિઝિટ ખોટું પડે ને તો ફરીથી પાછું 7:30 ચાલુ કરવું પડે, એટલે બહુ અઘરું થાય. એમાં પાછા પ્રેસ કી આવી, એમાં પાછા કોડલેસ આવ્યા, એમાં અત્યારે મોબાઈલ આવી ગયા, સેલફોન કર લો દુનિયા મુઠ્ઠી મેં. સતત ઇમ્પ્રુવમેન્ટ આપણે સેલફોનની અંદર કર્યા, પહેલા સેલફોનના સાઇઝ કેવી, અત્યારે સેલફોન કેવા,
ટચ સ્ક્રીન આવી ગયા, બ્લેકબેરી, આઈપેડ ને આઈટ્યુન્સ ને બધું કેટલું સરસ સરસ આવવા માંડ્યું છે. વી ડુ ધ એવરી ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ ઇન ગેઝેટ્સ. આપણે હંમેશા મટીરિયલની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ, આપણે હાર્ડવેર બદલ્યા કરીએ છીએ, આપણે કમ્પ્યુટરના સોફ્ટવેર બદલીએ છીએ, આપણા સોફ્ટવેર બદલતા નથી. ટુડે ધ સેમિનાર ફોર ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન અવર સોફ્ટવેર, નોટ ધ હાર્ડવેર. હાર્ડવેર તમે બહુ બદલી નહીં શકો. ભગવાને તમને આ ચહેરો આપ્યો છે, તમારી પસંદગી ક્યાં છે? ઘણાને નથી ગમતો, કેટલાકને ગમે છે, કેટલાકને એમ થાય છે કે મને હાઈટ ના આપી, મને વેઇટ ના આપ્યું, મને ફેર સ્કીન ના આપી. કેટલાકને મોટા થઈ ગયા તો એ મૂછો નથી ઉગતી. હશે કોઈક તમારામાં પણ તો આ બધી કંઈક ને કંઈક કમ્પ્લેન આપણને ભગવાનને વિશે પણ રહ્યા કરે છે. તો આવું સારું શરીર એટલે હાર્ડવેરમાં હવે તમે જાજો ફેરફાર નહીં કરી. બહુ બહુ તો થોડુંક મેકઅપ કરો, સ્પ્રે છાંટો, ડિયોડરન્ટ લગાવો, ફેશિયલ કરાવો, થોડાક દિવસ માટે એ રહે છે, પણ આમાં કઈ ફેરફાર, જાજો ફેરફાર નથી થતો. એટલે હાર્ડવેર બદલવાના બહુ પ્રયત્ન ના કરવા, સોફ્ટવેર બદલવું, અંદરનો ફેરફાર કરવો. તો હાર્ડવેર આનું જ હશે તો પણ લોકોને ગમશે. ઇમ્પ્રુવમેન્ટ આપણી અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. એ નથી કરી શકતા. દરેકને એમ જ લાગે છે કે આઈએમ ઓકે. હમણાં લગભગ 3-1 વર્ષ પહેલા અમે જામનગર ગયા હતા, જામનગર મેન્ટલ હોસ્પિટલમાં અમે લોકો ગયા હતા. અમારે કઈ તકલીફ નહોતી. ઘણા એમ થાય કે સ્વામીજીને પણ રેગ્યુલર બતાવવા જવું પડતું હશે. અમે લોકો લેક્ચર આપવા માટે ને મળવા માટે ત્યાં ગયા હતા. અમે લોકો મારવાડીમાં આવીએ તો મેન્ટલ હોસ્પિટલમાં જવું જ જોઈએ ને. એટલે ત્યાં મેન્ટલ હોસ્પિટલમાં ગયા. ત્યાં પછી અમે એક એક પાંજરા આગળથી પસાર થતા હતા અને 5-10 ગાંડાઓ અલગ અલગ પાંજરામાં રાખેલા હતા. કેટલાક વાળ ઓળતા હતા, કેટલાક ઇંગ્લિશમાં બોલતા હતા, બહુ સરસ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતો હતો. કારણ કે વોટ્સ અ નેમ, પછી તમારો હોબી શું છે, બધી વાર્તાલાપ મારી સાથે કર્યું. એટલે મેં ત્યાં અમારા ભરતભાઈ ગઢિયા છે ને વાત કરી, કીધું આને કેમ પૂર્યો છે, મને કે થોડીક વધારે વાત કરો. થોડીક વધારે વાત કરી તો મને કે યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ, પ્લીઝ સ્ટે વિથ મી, આ બધી વાત કરવા લાગ્યો. મેં કીધું આ તો ઇંગ્લિશ આટલું સારું બોલે છે. મને કે એલડી એન્જિનિયરિંગનો મિકેનિકલ, એલડી કોલેજનો મિકેનિકલ એન્જિનિયર છે. પણ એને સેજ આમ વાયરસ આવી ગયો છે, સ્પ્રિંગ છટકી ગઈ ને, એટલે બહુ અભિમાન ના કરું. ખાલી ઇંગ્લિશનું કોઈ બ્રાન્ચનું બહુ અભિમાન ના કરું. ભગવાન સેટ ડેટામાં ફેરફાર કરશે ને, કોઈ બ્રાન્ચ કામ લાગતી નથી, તમારું કોઈ ડેઝિગ્નેશન કામ લાગતું નથી. એ બધાની વચ્ચે મેં બધા ગાંડાને જોતા હતા. ત્યાં એક ગાંડો, અમારી સાથે કેટલાક યુવકો હતા, એટલે એક સેલફોન પર વાત કરતો હતો. એક ગાંડો ગુસ્સે થઈ ગયો, એ કે તમને લોકોને એમ કે તમારી પાસે જ ફોન હશે, તમારા કરતા સારો મારી પાસે જ. એટલે મેં તો મેન્ટલ હોસ્પિટલમાં પાછા સેલફોન રાખે એ પાછો કેવો હશે, મેં જસ્ટ શો મી. એટલે એને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, પછી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, એને અથડીમાં જ આમ આમ કર્યું. આવું તો જી બિલ ગેટ્સે બહાર નથી પાડ્યું, સ્ટીવ જોબ્સે નથી બહાર પાડ્યું, આવું અથડીમાં જ પામમાં કરીને. હલો, એ કે મનમોહન સિંહ. એટલે એને સીધું દિલ્હી ફોન કર્યો. એટલે મેં સાંભળ્યા જ ખરા શું વાત કરે છે વાયરલેસમાં. એટલે મને એને મનમોહન સિંહને ફરિયાદ કરી દીધી કે આ લોકો મને હેરાન કરે છે અને આને પણ તકલીફ છે, એટલે બાજુનો પાંજરામાં જગ્યા ખાલી જ છે. આ બધી અમારી ફરિયાદ કરી, પણ ઇટ વોઝ એન્ટરટેનમેન્ટ ફોર અસ. કારણ કે આ તો ગાંડો હતો, એની બાજુમાં બીજો એક ગાંડો ઉભો હતો, એ જ પાંજરામાં બાજુમાં બહુ જ એકદમ શાંતિથી ઉભો હતો. એટલે એને અમને શું વાત કરી કે સ્વામીજીની જોડે બહુ માથાકૂટ ના કરતા, એને મગજની તકલીફ છે. એટલે મેં પછી ત્યાં ડોક્ટરને પૂછ્યું, મેં કીધું આ ભાઈ ટિફિન આપવા આવ્યા ચંદર, એના સગાવાલા છે કોઈ? પછી મને ભરતભાઈએ વાત કરી કે સ્વામી અમારી મેન્ટલ હોસ્પિટલમાં 100-200 જેટલા ગાંડા છે, પણ એક પણ ગાંડો એમ નથી માનતો કે મારામાં તકલીફ છે. જો મેન્ટલ હોસ્પિટલના ગાંડાઓ ન માને કે અમારામાં સુધારાની જરૂરિયાત છે, તો આટલા સારા કેમ્પસમાં જે લોકો આટલી સારી બ્રાન્ચમાં ભણતા હોય, આપણે કઈ રીતે માની શકીએ કે આપણામાં કઈ તકલીફ છે? આપણે એમ જ માનીએ છીએ કે આઈ એમ ઓકે, હું સારો જ છું, મારામાં કોઈ જ સુધારાની જરૂરિયાત નથી. આજનો સેમિનાર પહેલા જ આપણી અંદર ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. એટલે આજનો ટોપિક છે, સબ્જેક્ટ છે, પાવર ઓફ વન. ટુડે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. ઇન્વેન્શનના જમાનામાં જીવીએ છીએ. ડે બાય ડે આજે સારો ફોન લોન્ચ કર્યો છે, એના કરતા સારો ફોન આફ્ટર ફ્યુ મંથ્સ અથવા ફ્યુ વીક્સ આવી જશે.
ઓલરેડી એ લોકો ડિઝાઇન તો કરી દીધેલા હોય છે પણ લોન્ચ નથી કરતા. આઈફોન 5 અમે લોકો ત્યાં હતા, સ્ટીવ જોબ્સ ફ્લોરિડામાં કે અમેરિકામાં, એ લોકો પાસે ઓલરેડી બધા જ ગેજેટ્સ આવી ગયેલા હોય છે, 2-3 વર્ષ પછી જે બહાર પાડવાના છે. પણ એ લોકો તો માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય છે, એટલે અમુક સમયે સમયે લોન્ચ કર્યા કરે છે, તો સતત ઇન્વેન્શન થયા કરે છે. પહેલા સ્ક્રીન કેવા હોતા હતા, ટીવી સ્ક્રીન કેવા હતા, પહેલા ટીવીમાં ચેનલ્સ કેટલી આવે, દૂરદર્શન એક આવે અને હાડા આઠે પાછું ઇંગ્લિશ સમાચાર પછી બંધ થઈ જાય અને ચાલુ કરો તો હાથ જોડેલા આવે, રૂકાવટ કે લીએ ખેદ હે, જર્મની આવ્યા કરે, કશું જ આવે નહીં. કોઈ સારી એવી સિરિયલ નહીં, અઠવાડિયે એકવાર ફિલ્મ આવે, બુધવારે શુક્રવારે ચિત્રહાર આવતા, શનિવારે ગુજરાતી ફિલ્મ, રવિવારે હિન્દી ફિલ્મ, બાકી અઠવાડિયા દરમિયાન કાંઈ ફિલ્મ ના આવે. જાગરણ હોય દિવસે 3 ફિલ્મ આવે, જે દિવસે રાત્રે જાગવાનું હોય ને દિવસે. આવો સિનારિયો હતો એ સમય ટેકનોલોજીનો. અત્યારે એવરી મિનિટ એવરી સેકન્ડ યુ કેન વોચ એની ચેનલ, આ કન્ટિન્યુઅસ ચાલે છે. સ્ક્રીન કેવા થઈ ગયા, કમ્પ્યુટર સ્ક્રીન કેવા થઈ ગયા, ચશ્માની ફ્રેમ કેવી થઈ ગઈ, આપણા કપડાં કેવા થઈ ગયા, વિધુ ધ ઇમ્પ્રુવમેન્ટ સતત આ બધાની અંદર કયા કરીએ છીએ. ઇન્વેન્શનનો જમાનો છે. પણ આજે થોડીક વાત કરવી છે પાવર, પાવર ઓફ વન. આપણે પાવરના જમાના, દરેક વ્યક્તિ ઈચ્છા છે કે મારે પાવરફુલ પર્સનાલિટી બનાવી છે. આમાંથી જેની ઈચ્છા હોય કે મારે આમ સાવ સામાન્ય બનવું છે, એ આંગળી ઊંચી કરો, તો રેઝ યોર હેન્ડ. મારે કંઈ બનવું જ નથી, એવું જેની ઈચ્છા હોય. કંઈક બનવું છે એટલે તો તમે અહીંયા એન્ટર થયા છો, કંઈક બનવું છે એટલે તો એવરી યર અથવા એવરી મંથ તમે ફીસ બધી અહીંયા પે કરો છો, કંઈક બનવું છે એટલે તો તમે તમારા મધર ફાધર પેરેન્ટ્સને છોડીને અહીંયા હોસ્ટેલ લાઈફમાં રહો છો. ઇટ પ્રૂવ્સ ધેટ યુ વોન્ટ ટુ બીકમ સમથિંગ, તમે કંઈક બનવા માંગો છો. તો પાવરફુલ પર્સનાલિટી, તો પાવર કોને કહેવાય, વોટ્સ ધ ડેફિનેશન ઓફ પાવર? અને હવે જે જમાનો છે પાવરનો જમાનો છે, એટલે તમે ઠેર ઠેર પેલી પવનચક્કીઓ જોતા હશો, વિન્ડમિલ જોયું છે, તુલસી તંતી સુઝલોન વાળા. એક પાવર, એક એનર્જી એમાંથી જનરેટ કરી ઇલેક્ટ્રિસિટી બનાવે છે. હમણાં નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ કર્યું છે, નર્મદાની કેનાલ ઉપર બધે જ સોલાર સિસ્ટમ લગાવવામાં આવે છે, પાવર. ટોરન્ટ વાળાએ આપ્યું છે, એઈસી વાળાએ સ્ટાર્ટ કર્યું છે, પાવર. જમાનો પાવરનો છે, જેની પાસે, જે કન્ટ્રી પાસે પાવર હશે, પાવર ફ્યુલના સ્વરૂપમાં પણ હોઈ શકે, ડીઝલ પેટ્રોલ એ બધા પાવર છે. આજે અમેરિકા હંફાવે છે, આરબ કન્ટ્રીઝ હંફાવે છે, બીકોઝ દે હેવ ધ ફ્યુલ, દે હેવ ધ પાવર. તો પાવરની ડેફિનેશન શું? એક મની પાવર, બીજો મસલ પાવર, ત્રીજો મેકઅપ પાવર, ચોથો માઇન્ડ પાવર, મટીરિયલ પાવર, મેન પાવર. આ બધા પાવર અલગ માણસો પાસે હોય છે. કેટલાક પાસે મની પાવર, પૈસા આવે ને એનો પણ એક પાવર હોય છે. જે દિવસે તમારા ઘરેથી પૈસા આવ્યા હોય અથવા તમારું ક્રેડિટ કાર્ડ એકદમ ફૂલ હોય, પોકેટ ભરેલું હોય, વોલેટ ભરેલું હોય, 500 ની 1000 ની નોટ હોય, તો તમને એમ કેફ રહે, કારણ કે ખિસ્સું ભરેલું છે પૈસાથી. કેટલાક લોકો હાઇટમાં ફરતા હોય છે, કૂદતા હોય છે, એનું કારણ કેમ છે? એની પાસે પૈસાનો પાવર છે. તો પૈસાનો પણ એક પાવર છે. બીજો પાવર મસલનો પાવર છે. મસલ સારું હોય, સિક્સ પેક બોડી વાળા હોય કેટલાક, પાવરફુલ, તો એક એફમાં ફરતા હોય, આમ જીમમાં જાય. એના માટે તો લોકો કેટલો અહીંયા તમે કરતા હશો પુશઅપ્સ ને બધું, સીટઅપ્સ ને બધું. હે, જીમ છે ને તમારે?